Thank you.
બહુ અચ્છે પ્રિયંકાજી, ક્યા વાત. ત્રણ ચાવીરૂપ શબ્દો સાથે આજની સાંજની શરૂઆત કરી. આ ગીતની ટ્રિવિયા એવી છે કે લતાજી ને પોતાના દરેક ગીતમાં કંઈ ને કંઈ ખામી દેખાતી, કંઈ ને કંઈ ભૂલ દેખાતી કે આમાં મારાથી આ ભૂલ, આમાં મારાથી આ ભૂલ થઈ. પણ આ એક ગીત એવું છે કે લતાજીને એમ લાગે છે કે આમાં અને ગાવામાં મેં કોઈ ભૂલ કરી નથી. એક વાત. બીજું, આ ગીતનો જે આલાપ છે, આ ગીત કમ્પોઝિશન લક્ષ્મીકાંત પ્યારેલાલનું છે, પણ આ ગીતનો આલાપ લતાજીએ પોતે કમ્પોઝ કર્યો છે. અને માત્ર આ જ ગીત નહીં, જેટલા પણ ગીતમાં આલાપ છે 80% આલાપ લતાજીએ પોતે કમ્પોઝ કરેલા છે. ગીતનું ટ્યુન સંગીતકારની હોય પણ આલાપ એ પોતે કમ્પોઝ કરતા. તો આજે કોરોનાને હંફાવીને અડીખમ થયેલા આપ સૌ દરખમ સંસ્કૃતિના સૌ મેમ્બર્સને, સભ્યોને શબ્દોના ચંદનથી વંદન કરું છું. તમારા કારણે મધુરા અને તમારા વગર અધૂરા. એમ શેર કહેવાનું મન થાય કે પગથી માથા સુધી સળંગ હતો, કે પગથી માથા, ધનંજયભાઈની વાત છે, મારી વાત છે, મુકુલની વાત છે, બધાની જ વાત છે, કે પગથી માથા સુધી સળંગ હતો તો એ તારા વગર અપંગ હતો. તો આપ સૌ ચાહકોની હાજરી જોઈને મિત્રો, આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ નથી. ક્રિકેટની મેચમાં કોઈ 92-93 રન કરીને આઉટ થઈ જાય તો એનું દુઃખ થાય, પણ 92 વર્ષનું સમૃદ્ધ દીર્ઘાયુષ્ય ભોગવીને કોઈનું દેહાવસાન થાય તો એને સમયની કાળની ગતિ સમજીને આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ સ્વીકારીએ છીએ. એટલે આ મિલનને આપણે મરણના માહોલમાં નહીં પણ સ્મરણના માહોલમાં ઉજવવાનું નક્કી કર્યું છે. લતાજીના વર્તમાન અભાવને યાદ કરવાને બદલે એમની પ્રલંબ કારકિર્દીના ભાવ અને પ્રભાવને યાદ કરવાનો વિકલ્પ આપણે પસંદ કર્યો છે. તો અભાવનો દિવસ નથી, આ ભાવ અને પ્રભાવનો દિવસ છે. ઇન શોર્ટ, વી આર નોટ મોર્નિંગ ધ લોસ, વી આર સેલિબ્રેટિંગ ધ એક્ઝિસ્ટન્સ. જે અસ્તિત્વ એ ક્યા વાત, હા થઈ જાય, બરાબર થઈ જાય. જે અસ્તિત્વએ 6-6 દાયકા સુધી ભારતના ઉપવનને ગાતું ઝૂમતું રાખ્યું એ લતાજીને શ્રદ્ધાંજલિ આપવાની આપણી હેસિયત નથી. કેમ કે આપણે આવનારા 20, 30 કે 40 વર્ષમાં આપણે બધા ભૂલાઈ જઈશું, વી વિલ બી ફરગોટન. પણ લતાજી, એમના ગીતો આ ધરતી પર સદીઓ સુધી ગુંજતા રહેશે. તમારામાંથી કદાચ કોઈને શંકા હોય કે ઠીક છે, આપણી ઉંમરના ને લતાજીના ગીતો ગમે, પણ નવી જનરેશન, નવી જનરેશનના વારસો સાચવશે? તો આ શંકા સાચી છે કે ખોટી એ નક્કી કરવા માટે હું અનન્યા સબનીસને સ્ટેજ પર નિમંત્રણ આપીશ. અનન્યાજી, સ્ટેજ પર આવીએ આપ. એની ઉંમરની આપ કલ્પના કરો. શી ઇઝ 15 યર્સ ઓલ્ડ. અને હવે એનું ગીત સાંભળીને એમ નક્કી કરજો તમે કે આવનારા 50 વર્ષ સુધી લતાજીનો અવાજ, લતાજીનો અંદાજ અને લતાજીની સ્મૃતિ ભારતમાં ગુંજશે કે નહીં એ આપ નક્કી કરો. મમતા ફિલ્મનું આ ગીત છે. મમતા ફિલ્મમાં જે કોઈ રેફરન્સથી લેવાયું હોય, પણ આ ગીતના શબ્દો, એ શબ્દોને કારણે આ ગીત હંમેશા લતાજીની યાદો સાથે જોડાયેલું રહેશે.
1966 માં આવેલી મમતા ફિલ્મનું આ ગીત હતું મારું જન્મનું વર્ષ. લતાજીને ખબર હતી કે રહે ના રહે હમ મહેકા કરેંગે, રોશનનું સંગીત અને મજરૂહના શબ્દો. આજે આ હોલ અને આ માહોલ જોઈને આનંદ થાય છે. પહેલી વાર મળેલા આ મુક્તિના વાતાવરણમાં કહેવાનું મન થાય કે અવસર છે ઉમળકાનો, માહોલ મજાનો છે. આજે ધનંજયભાઈ સ્ટેજ પર આવ્યા નહીં, શરૂઆતમાં કંઈ બોલ્યા નહીં, એટલે મુકુલભાઈને સોંપ્યું બોલવાનું. મેહુલભાઈએ બધી વાતો કરી એટલે મને થયું કે ધનંજયભાઈ ખરેખર બીમાર હશે, કદાચ આજે ગાશે પણ નહીં. તો જોઈએ હવે એમને બોલાવવા કેમ કરીને. પણ અવસર છે ઉમળકાનો, માહોલ મજાનો છે, કે અવસર છે ઉમળકાનો, માહોલ મજાનો છે, મહેમાન ગજબના છે, અવસર આ ગજાનો છે. હૈયું ન રહે હાથે વહેંચાઈ જવા માંગે, કે હૈયું ન રહે હાથે વહેંચાઈ જવા માંગે, લૂંટાઈ જવા ચાહે દિલમાં જે ખજાનો છે. તો આપ સૌ સંસ્કૃતિના પ્રેમીઓ માટે આ ખજાનો લતાજીના ગીતોનો પણ છે, એમના જીવનની અવનવી અલબેલી વાતોનો પણ છે. આ કાર્યક્રમની પાછળ, આજના સમગ્ર કાર્યક્રમની પાછળ ધનંજયભાઈનું હાર્ડવર્ક અને મારું સોફ્ટવર્ક છે. લતાજી વિશે અમે બધું ભેગું કરતા હતા તો 3-4 કાર્યક્રમો થાય એટલા બધા ગીતો ભેગા થઈ ગયા. એક લિસ્ટ એમણે બનાવ્યું, એક મેં બનાવ્યું, એક અમીએ બનાવ્યું, અને 90-100 ગીતો થઈ ગયા. 3-4 કલાક વાતો કરી શકાય એટલી વાતોનો ખજાનો એકઠો થઈ ગયો. એમાંથી પસંદગી બહુ મુશ્કેલ હતી. ધનંજયભાઈ અને હું એક એક ગીત માટે અમે ચર્ચા કરતા રહ્યા કે આ ગીત કેમ લેવાય, આ કેમ ના લેવાય, આનો ટેમ્પો આવો છે, આનું જોનર આવું છે. તો આ વખતે તો એકવાર એમણે મને નાસ્તો પણ કરાવ્યો એટલે ખરેખર ખુશ હતા. તો હા, એ તમારી ભાવનાનો હું ખરેખર આભારી છું, એટલે ધનંજયભાઈની ભાવનાનો. તો લતાજીનું એક યુગલગીત સાંભળીએ. એમના પ્રિય લતાજીએ બધા જ ગાયકો સાથે યુગલગીત ગાયા છે, પણ એમના સૌથી પ્રિય ગાયક સાથી ગાયક મુકેશજી સાથે ગાયેલું ગીત, મુંબઈથી આવેલા કલાકાર, મલ્ટી વોઇસ મલ્ટી ટેલેન્ટેડ કલાકાર કિશોર પરાસરને તાળીઓ સાથે મંચ પર હું બોલાવીશ. કિશોરજી આઈએ, આપ પહેલી વાર શાયદ સુરતમાં આપ મંચ પર આ રહે હો, ઓર એમની સાથે પ્રિયંકાજી સરસ મજાના ગીત સાથે, અનાડી ફિલ્મના ગીત સાથે, શંકર જયકિશનનું સંગીત, શૈલેન્દ્રના શબ્દો. नजर से नजरों के दिल से ये बात क्या है, ये राज क्या है, कोई हमें बता दे. के दिल से ये बात क्या है, ये राज क्या है, कोई हमें बता दे. दिल की नजर से
चले चांद है या कोई जादूगर है या मत भरी ये तुम्हारी नजर का असर है। हम खो चले चांद है या कोई जादूगर है या मत भरी ये तुम्हारी नजर का असर है। सब कुछ हमारा अब है तुम्हारा ये बात क्या है ये राज क्या है कोई हमें बता दे। दिल की नजर से नजरों के दिल से ये बात क्या है ये राज क्या है कोई हमें बता दे। दिल की नजर से એમના મરાઠી હોવાનો ઈશારો કરે છે પણ લતાજીના નાના એમના મમ્મીના પપ્પા હરિદાસ રામદાસ લાડ ગુજરાતી પ્રજાપતિ હતા. નંદરપાર પાસે શિરપુર પાસે થલનેર નામના ગામે મોટા ધનિક વેપારી હતા અને દીનાનાથજી ત્યારે ઇન્દોર રહીને નાટક કંપની ચલાવતા હતા. દીનાનાથ કાર્યક્રમો માટે થલનેર આવતા એમાંથી આ ગુજરાતી પરિવાર સાથે એ સંપર્કમાં આવ્યા. હરિદાસ લાડની મોટી દીકરી નર્મદા સાથે ગુજરાતી નર્મદા સાથે દીનાનાથ મંગેશકરના લગ્ન થયા હતા પણ લગ્ન પછી તરત જ નર્મદાનું અવસાન થયું એટલે નર્મદાની નાનીબેન સેવંતી સાથે દીનાનાથે બીજા લગ્ન કર્યા અને દીનાનાથજીને એમના થકી આ પાંચ બાળકો થયા એમાં લતાજી સૌથી મોટા. લતા અને મીનાનો જન્મ ઇન્દોરમાં થયો અને પછી દીનાનાથજીને સાંગલીના મહારાજાએ બોલાવી લીધા એટલે આશા ઉષા અને હૃદયનાથનો જન્મ સાંગલીમાં થયો. પણ લતાજીનું મોસાળ ગુજરાતી હતું એટલે લતાજીને ગરબા ગુજરાતી ભજન બધું જ આવડતું. જ્યારે રોયલ આલ્બર્ટ હોલમાં પહેલી વાર જ્યારે કોઈ વિદેશી કલાકારને ગાવાની તક મળેલી લતાજીને ત્યારે ઓડિયન્સમાંથી આપણા કોઈ ગુજરાતી ભાઈએ ફરમાઈશ કરી કે ગુજરાતી ગીત અને લતાજીએ રૂપલે મળી છે એ ગીત ગાઈને સંભળાવેલું. તો લતાજી ગુજરાતી 50% કરતાં વધારે ગુજરાતી હતા એમ જ્યારે હું કહું છું ત્યારે એને પુરવાર કરનારી વાત એ છે કે દીનાનાથજીના પૂર્વજો પણ સોમનાથના મંદિરમાં પૂજારી હતા પણ સોમનાથ પર જ્યારે આક્રમણો થયા ત્યારે બોટમાં બેસીને ગોવાના મંગેશી ગામે એ લોકો સદીઓ પહેલાં ભાગી ગયેલા. તો એ રીતે લતાજી બંને તરફથી ગુજરાતી હતા પણ આપણે કંઈ રાજ ઠાકરે નથી કે લતાજી પર માલિકીનો હક કરીએ. લતાજી પર નેચરલી આખા સંગીત વિશ્વનો અધિકાર છે. તો આવો એક બીજું ડ્યુએટ સાંભળીએ. અમન લેખડિયા અને અનન્યા સબનીસને વિનંતી કરીશ કે મંચ પર આવે.
मोहब्बत में इतना न हमको सता जानिब निगाहें झुका मोहब्बत में इतना न हमको सता क्या बात एमना पिताजी दीनानाथ एम विचारेलू के पुत्र जो जन्म से तो हृदयनाथ नाम पड़ीस पुत्री जन्म से एवी शक्यता विचारेली नहीं पण 28 सप्टेम्बर 1929 ना रोज दीकरा थी सवाई दीकरी जन्मी अने एनु नाम हृदया पाड़वामां आव्युं लताजी नु जन्म समय पाड़वामां आवेलू नाम हृदया पण हवे हृदया बोलता कोने फावे एटले एनु सरळीकरण सिम्प्लिफिकेशन थयुं अने हेमा थई गयुं लताजीनु घरनु नाम हेमा पहेलू हवे हेमा माथी लता केवी रीते थयुं एना बे कारण छे एक तो ए के दीनानाथजीने प्रथम पत्नी नर्मदाथी एक दीकरी थयेली एनुं नाम लतिका हतुं पण ए गुजरी गई हती एटले पोतानी भाणેજની સ્મૃતિમાં સેવંતીબેને પોતાની દીકરી હેમાને લતા કહેવાનું શરૂ કર્યું અને બીજી વાત એ હતી કે લતાજીના પિતા દીનાનાથજીની નાટક મંડળી હતી એમનું એક નાટક ભાવબંધન નામનું એ નાટક ખૂબ હિટ હતું અને નાટકમાં એની હિરોઈનનું નામ લતિકા હતું તો દીનાનાથજીની 5 વર્ષની દીકરી હેમા આ લતિકાના ગીતો ગાતી અને એના ડાયલોગ્સ કડકડાટ બોલતી એટલે સૌએ હેમાને લતિકા અથવા લતા કહેવાનું શરૂ કર્યું તો પછી એ જ નામ લતા સ્કૂલમાં અને પાસપોર્ટમાં લખાયું હવે દીનાનાથજીની મૂળ અટક પણ મંગેશકરનો હતી એમની સરનેમ હતી હાર્ડીકર દીનાનાથ હાર્ડીકર પણ એ પોતાના વતન ત્યજીને જ્યારે ઇન્દોર રહેવા ગયા ત્યારે મંગેશીની યાદને તાજી રાખવા માટે પોતાના નામ સાથે જોડીને રાખવાના ઈરાદાથી એમણે સરનેમ હાર્ડીકર બદલીને મંગેશકર કરી નાખી એટલે હવે કેટલું બધું બદલાઈ ગયું તે જોજો એટલે નેક્સ્ટ સોંગ એનાઉન્સ કરતી વખતે હું એમ કહું કે હવે હૃદયા હાર્ડીકર અથવા હેમા હાર્ડીકરનું ગાયેલું આ ગીત સાંભળો તો કેટલું હાર્ડ લાગે એટલે કદાચ એટલા માટે જ લતાજીએ ગાયું હશે કે નામ ગુમ જાયેગા ચહેરા યે બદલ જાયેગા મેરી આવાઝ હી પહેચાન હૈ તો એ ગીત નહીં પણ એક સરસ મજાનું સોલો આનંદ ફિલ્મનું ગીત આનંદથી સાંભળીએ પ્રિયંકાને હું વિનંતી કરીશ કે મંચ પર જીયા લાગે ના તેરે બિના મેરા કહી જીયા Thank you.
રફી મુકેશ અને કિશોર કુમારના અવસાન પછી ડ્યુએટ્સ ગાવા માટે લતાજીના પ્રિય ગાયક રહ્યા સુરેશ વાડકર. તો આ જોડીએ કેટલા બધા યાદગાર ગીતો આપ્યા. ચલ ચમેલી બાગ મેં, મોહબ્બત હૈ ક્યા ચીજ હમકો બતાઓ, હમ રાહી મેરે હમ રાહી, યે આંખે દેખ કર હમ સારી દુનિયા ભૂલ જાતે હૈ, બૌરે ને ખિલાયા ફૂલ ફૂલ કો, અને લિબાસ ફિલ્મનું ખામોશ સા અફસાના. તો લતાજીએ 5-7 વાર ઇન્ટરવ્યુમાં જાહેરમાં અફસોસ કર્યો કે ફિલ્મોમાં સુરેશ વાડકર કેમ ન ચાલ્યા. પણ હવે એ વખતે સુપરસ્ટાર હતા ગોવિંદા અને મિથુન, એના માટે સુરેશ વાડકર શું ગાય, બપ્પી લહેરી જ ગાઈ લેતા હતા. તો લતાજી અને સુરેશ વાડકરના ગીતોની આજે મેં યાદી રજૂ કરી. એમાં એક ગીત ઇરાદાપૂર્વક મેં છોડી દીધું હતું, કેમ કે એ ગીત આ બંને મિત્રો ગાવાના છે. તું પ્રેમ કા સંદેશ બરસા.
तन को छू रही है प्रीति पहली पवन ગીતોને ને જે એપ્રિશિએટ કરી શકે એવું સંસ્કૃતિમાં જ આ બધા ગીતોની પસંદગી કરી શકાય. રાગ ચારુ કેશી પર આધારિત આ ગીત હતું અને લતાજીના પ્રિય સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલનું આ સંગીત હતું. તમને જાણીને નવાઈ લાગશે કે લક્ષ્મી પ્યારેના ઉદયમાં લતાજીનો હાથ હતો. લક્ષ્મી પ્યારે બંને 12 વર્ષના હતા. પ્યારેલાલ ઉત્તર પ્રદેશથી આવેલા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા અને લક્ષ્મીકાંત કુડલકર કુડલ નામના ગામથી ગોવા નજીક ત્યાંથી આવેલા અને બંને ગરીબ બાળક. એક પ્રોગ્રામમાં, એક ઝૂંપડપટ્ટીના એક પ્રોગ્રામમાં લતાજી 20 વર્ષના લતાજી ચીફ ગેસ્ટ તરીકે ગયેલા ત્યારે આ બંને જણાને મેન્ડોલિન અને વાયોલિન વગાડતા એમણે સાંભળ્યા 12 વર્ષના છોકરાઓને. તો આ બંને ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને લતાજી લઈ આવ્યા ત્યાંથી અને આવા બાળકો માટે એમણે સુરીલ બાલકલા કેન્દ્રની સ્થાપના કરી લતાજીએ. અને આવા અનેક ટેલેન્ટેડ બાળકોને ટ્રેનિંગ આપીને એ સુરીલ બાલકલા કેન્દ્રમાં એમણે તૈયાર કર્યા. તો હૃદયનાથ પણ વર્ષો સુધી આમાંથી જ તૈયાર થઈને આવ્યા. બરાબર 13 વર્ષ પછી લક્ષ્મીકાંત પ્યારેલાલને એમની પહેલી ફિલ્મ મળી. તો લતાજીને બુક કરી શકાય એટલું બજેટ નહોતું. લતાજીનો ભાવ ત્યારે 4 આંકડામાં હતો પણ આ ગીત એમણે માત્ર 101 રૂપિયામાં પહેલું ગીત લતાજીએ ગાયું. તો આગળ વધીએ અને હવે પછીનું ગીત જે છે ધનંજયભાઈ જીસ દેશ મેં ગંગા બહેતી હૈ, આ ફિલ્મ વિશે આપણે હમણાં જ વાત કરતા હતા થોડી વાર પહેલાં. તો એ વાત મને આપણી અધૂરી રહી ગઈ છે, એ વાત માટે કદાચ તમને હું બોલાવું. પણ આ ગીત જીસ દેશ મેં ગંગા બહેતી 1960માં આવેલી ફિલ્મ એનું એક સરસ મજાનું લતાજીના ટોપમોસ્ટ ગીતમાંનું એક શૈલેન્દ્રના શબ્દો અને શંકર જયકિશનનું સંગીત. અનન્યાને વિનંતી કરીશ, ગાયકો કો મેં રિક્વેસ્ટ કરૂંગા કે મેરી અનાઉન્સમેન્ટ ચાલુ હો તભી આકે આ જાય જિસસે કે વક્ત હમ બચા. Oh,
अच्छे वाह भाई तागत छे तो एक बार जोरदार ताड़ी थी जाए धनंजय भाई स्टेज पर आए अपने खबर पड़ से बीमार है कि नहीं आज बोलिया नहीं मैंने बहुत खोटू लगे राज कपूरे जे वेल्यू एडिशन करी के भाई सॉन्ग मुकेश जी ना अवाज में गवायू हतु पण काही खुट्टू लागतु हतु अने मा लता जी नो आलाप उमेर्यो तो हवे प्रियंका बेन आप यहां पे आ चुकी हो और प्रियंका ने मुझे बताया कि उसको आलाप गाना ही गाना है अब उसको आलाप गाना है तो बैकग्राउंड में मुकेश का आवाज भी चाहिए यस यस हां तो आपको बैकग्राउंड गाना है वो आलाप गाएगी थई जाए લગ્ન કરવા છે
1946 માં સાયગલ જ્યારે ગુજરી ગયા ત્યારે લતાજીની ઉંમર 70 વર્ષની હતી. તો લતાજી એમના પરિવાર પાસે ગયા અને ત્યાં સુધીમાં તો ધીમે ધીમે મોટા ગાયિકા થઈ ગયેલા હતા. એટલે લતાજીએ સાયગલની કોઈ નિશાની માંગી કે મને સાયગલની એક નિશાની તમે આપો. અને પેલા પરિવારે પણ પ્રેમથી એક વીંટી સાયગલ, કેએલ સાયગલની એક વીંટી લતાજીને આપી દીધી. લતાજીએ છેવટ સુધી એ વીંટી સાચવી રાખી. એટલે એમ કહી શકાય કે લતાજીના ઈચ્છા મુજબ લગ્ન તો ન થયા પણ રિંગ સેરેમની થઈ. આગળ વધીએ. નેક્સ્ટ સોંગ SD બર્મનના સંગીતમાં ડ્યુએટ છે, સરસ મજાનું આ ગીત છે, અભિમાન ફિલ્મના ગીત સાથે. એક મિનિટ આપણે રહી જાય, એક ખાસ કાળજી રાખ્યો. થેન્ક યુ. સતાએગી નૈયદા સે
तो चंचल है तेरे नैना, देखो ना देखो ना तेरे मेरे मिलन की ये रैना। नया कोई गुल खिलाएगी, नया कोई गुल खिलाएगी, तभी तो चंचल है तेरे नैना, देखो ना देखो ना तेरे मेरे मिलन की ये रैना। बहुत अच्छे किशोर जी, वाह वाह भाई वाह। प्रियंका जी बहुत बढ़िया। हाँ जी, इनफर्टिलिटी स्पेशलिस्ट कहवा तो हमने तो आ गीत ना शब्दों पर विचार कर दो तो कि नया कोई गुल खिलाएगी, पण आ ડોક્ટરો એમ કહે છે કે હવે તેરે મેરે મિલન કી રહેનાની કોઈ જરૂરત નથી ગુલ ખિલાવવા માટે। તો લતાજીના પિતાજી દીનાનાથજી બહુ મોટા ગાયક હતા એમના સમયના, હી વોઝ ધ મોસ્ટ હાઈલી પેઇડ સિંગર અને નાટકના કલાકાર હતા। સ્ટેજની દુનિયામાં છોકરીઓએ કઈ મુસીબતનો સામનો કરવાનો આવે એમને બરાબર ખબર હતી, એટલે પોતાની પત્નીને કહેતા કે મારું એક પણ સંતાન સંગીત નહીં શીખે અને સ્ટેજ પર નહીં જાય। એમના ઘરે બીજા કલાકારો સંગીત શીખવા આવતા, એક ચંદ્રકાંત મંડારે નામના એક મરાઠી સ્ટાર હતા, 20 જેટલી ફિલ્મોમાં હીરો તરીકે એમણે કામ કરેલું। એ જ્યારે નાના 21 વર્ષના હતા ત્યારે દીનાનાથજી પાસે શાસ્ત્રીય સંગીત શીખવા માટે આવતા, 1934 વર્ષની આ વાત છે, લતાજીની ઉંમર 5 વર્ષની ત્યારે। તો દીનાનાથજી રાગ પુર્યા ધનાશ્રીની એક મુશ્કેલ તાન ચંદ્રકાંતને શીખવીને બહાર કંઈ કામથી ગયા। એ ચંદ્રકાંત પ્રેક્ટિસ કરતા હતા અને 5 વર્ષની નાનકડી લતાજી ત્યાં રમી રહ્યા હતા, એ લતાજી। તો ચંદ્રકાંતે એ પુર્યા ધનાશ્રીની તાન ગાવામાં ભૂલ કરી, એટલે લતાજી બોલી ઉઠ્યા કે ગલત હે એસે નહીં એસે। લતાજીએ ચંદ્રકાંત કાકાને કહ્યું કે બાબા આ રીતે તાન ગાય છે, એમ કહીને લતાજીએ સાચી રીતે તાન ગાઈને બતાવી। હવે એ જ સમયે દીનાનાથજી દરવાજે આવીને ઊભા રહ્યા હતા, એમની આંખોથી ધારા વહેવા લાગી અને પોતાના સંતાનોને સંગીત ન શીખવવાનો સંકલ્પ આંસુઓમાં વહી ગયો। એમણે સેવંતીને કહ્યું કે આપણા ઘરે સાક્ષાત સરસ્વતી અવતરી છે। તો આ વાત સાથે 5 વર્ષની ઉંમરે જે રાગ પુર્યા ધનશ્રીની તાન બીજા 20 વર્ષના ગાયકની સુધારી શકે એવા ગાયિકાની આપણે વાત કરી રહ્યા છે। તો હવે પુર્યા ધનશ્રી નહીં પણ યમન કલ્યાણ સાંભળીએ, અને આ યુવાન કલાકાર જો યમન કલ્યાણ ગાવામાં ભૂલ કરશે તો એ રાગ અમન કલ્યાણ કહેવાશે। पालो यूं दिल में प्यार मेरा कि जैसे मंदिर में ला दिए की, छुपा लो यूं दिल में प्यार मेरा कि जैसे मंदिर में ला दिए की, तुम अपने चरणों में रख लो मुझको, सच है जीना था पाप तुम बिन, ये पाप मैंने किया है अब तक, मगर है मन में छवि तुम्हारी, मगर है मन में छवि तुम्हारी, कि जैसे मंदिर में ला देगी, छुपा लो यूं दिल प्यार मेरा कि जैसे मंदिर में लो देगी।
दीप मैंने रख ली, ये राख माथे पे मैंने रख ली, कि जैसे मंदिर में लौ देगी, छुपा लो यूं दिल में प्यार मेरा, कि जैसे मंदिर में लौ देगी, छुपा लो यूं दिल में प्यार मेरा। बहुत अच्छे, क्या बात, भक्ति नी सरहद में लई जाए, आ प्रेम गीत हतु, युगल गीत हतु। तो लता जी ने बधा संगीतकारों साथे बहु फावतो, बहु दोस्ती इंडस्ट्री में, एम केवातु फिल्म इंडस्ट्री में के लता जी ने छींक आवे तो पण आखी इंडस्ट्री बीमार पड़ी जाए, केम के लता जी ए रोज त्रण गीत क्या तो रेकॉर्ड करे, क्या तो ए त्रण गीत नु रिहर्सल चालतु होय, सौ सौ माणस होय, नो शेड्यूल ज ए रीतनो हतो के सवारे एक गीत, पछी बपोरे जरा जम्मा आवे थोड़ो आराम करीने बपोरे बीजु गीत अने रात्रे त्रीजु गीत, सौ सौ माणसो त्रण त्रण जग्याए राह जोता बैठा होय, एटले लता जी ने जराक सर्दी जो लागी जाए तो निर्माता ने चूनो लागी जाए। अने लता जी नो स्वभाव एवो एटला बधा परफेक्शनिस्ट के अवाज 19-20 पण होय तो लता जी रेकॉर्डिंग कैंसल करी नाखे, एम विचार नहीं करे कि आ 100 जणानु पेमेंट नु शुं थशे। तो संगीतकारो तो पण लता जी ने बहु साचवता, एनु कारण ए કે એમની જ્યારે શ્રેષ્ઠ રચના જે કોઈ હોય એ લતાજીના અવાજને ધ્યાનમાં રાખીને બનાવતા, એ ધૂન બીજું કોઈ ગાય તો મજા ન આવે ને ધૂન લતાજી ગાય તો ચાર ચાંદ લાગી જાય, એટલે આવી સંગીતકારો સાથે એમની દોસ્તી હતી અને આ દોસ્તી સંગીત સિવાય પણ હતી। લતાજીને જ્યારે ભીંડી ખાવાનું મન થાય ત્યારે મદન મોહનજીના ઘરે જાય અને માછલી ખાવાનું મન થાય ત્યારે એસ ડી વર્મનને ત્યાં જાય। સારા કલાકારો સારા રસોઈયા પણ હોય મારી જેમ, તો લતાજી અને સી રામચંદ્રની દોસ્તી પણ વિખ્યાત છે, મોહબ્બત એસી ધડકન હૈ જેવા અનેક ગીતો એમણે સાથે મળીને આપ્યા। ઇન્ડિયા મેગેઝિનના તંત્રી હતા બાબુરાવ પટેલ, એમણે એકવાર એમ લખેલું કે સી રામચંદ્ર લતાજીના એવા ભક્ત છે કે લતાજી જો બગાસુ પણ ગાય ને તો આ રાગ દરબારીમાં હતું એમ કરીને રેકોર્ડ કરી લે। તો લતાજી આ બધાને ભૈયા કહેતી, તો એક ભૈયા એમના મદન ભૈયા, દેખ કબીરા રોયા નામની ફિલ્મમાં મદન મોહન સાથેનું એમનું ગીત એક સાંભળો। આ યાદીમાં અમુક ગીત એવા છે કે જે મંચ પરથી ભાગ્યે જ રજૂ થાય છે, અને આવા ગીતો સમાવવાનું કારણ તમારા પરની શ્રદ્ધા। આ ગીત પસંદ કરનાર ધનંજયભાઈનો તો આભાર મેં માની લીધો, પણ એટલો જ આભાર આ કલાકારોનો પણ માનવો પડે કે એમણે આ ગીતો પહેલી વાર સાંભળ્યા અને પછી એ તૈયાર કર્યા। તો જોરદાર તાળી સાથે અનન્યાને આપણે વધાવી લઈએ આખી ટીમ। शिकायत होगी
अनन्या एक सवाल मुझे पूछना है। अनन्या ये धनंजय भाई का जो भी रिस्पॉन्स है, मेरा रिस्पॉन्स ये है कि कभी नए गाने भी गाती हो क्या तुम? ये सुनी दे श्रेया सबके गाने गाती हो कि वो भी नहीं गाते? गा लेते हो? अच्छी बात है। कौन से गाने ज्यादा अच्छे लगते, ये वाले या वो वाले? पुराने अच्छे लगते। ओल्ड इज गोल्ड, अच्छी बात। एक बार जोरदार ताड़ी थी जाए, बहुत सुंदर। तो अनन्या ने मैं जरा आ गीत मोकलू क्या गीत गावा है, तो एक पहली बार सुना तो ये मैं नहीं गा पाऊंगी, एट्ले धनंजय भाई ने कहवा वगना बोर्ड में हाथ नाखवा जो कि आ नहीं गाशे एम। एट्ले मैं कहो कलाके जरा गोठवतो हतो कि कई रीते ना पाड़ू कि आ गीत नहीं लेवाशे, एटली वार मानो फोन आवी गयो कि गाना मैंने तैयार कर लिया। तो एक बार जोरदार ताड़ी थी जाए। थैंक यू अनन्या। राग भैरवी पर आधारित आ गीत हतुं अने सुंदर सितार जेमणे वगाड़ी। आजे एक अपना जे सितारिस्ट हता भगीरथ भट्ट, ए अनिवार्य कारणसर आवी नथी शक्या, तो एना बदले आपणे एक सुंदर मजाना निषाद मिस्त्री जोरदार सितारिस्ट आपणी साथे छे, सुंदर एमणे राग भैरवी पर सुरो वगाड्या। तो नौशाद अने लताजीनुं हवे एक सॉन्ग हूँ लई रह्यो छुं। नौशादजी जयारे लताजीने पहली वार बोलाव्या त्यारनी वात छे, જ્યારે મોટા માણસો પહેલી વાર મળે ત્યારે આઈસ બ્રેક થતા વાર લાગે, એટલે નૌશાદે પોતાની સ્ટાઇલ પ્રમાણે કહ્યું કે ભાઈ એક ટ્રાયલ કરવી છે, ટ્રાયલ માટે રેકોર્ડિંગ કરીએ। એટલે લતાજીએ શરત કરી કે ટ્રાયલ માટે કોઈ રેકોર્ડિંગ નહીં અને કોઈ ભાવતાલ નહીં, મારો 600 રૂપિયાનો રેટ છે અને નોન નેગોશિયેબલ છે। તો લતાજી કે ઉચ્ચાર મને આવા તેવા નહીં ચાલે ઉર્દુમાં, તો લતાજીએ એક ગઝલ ગાઈને સંભળાવી ચોખ્ખા ઉચ્ચાર હતા। તો નૌશાદજીએ બંને શરત મંજૂર રાખી અને પછી શરૂ શરૂના આ ગીતોમાં નૌશાદજી કહેતા કે અપની બડી દીદી કો જહેન મેં રખ કે ગાઓ, એટલે કે નૌશાદ એમ કહેતા કે નૂરજહાની જેમ ગાઓ। પછી ધીરે ધીરે એમણે લતાજીને આવું કરવાની ના પાડી। અરે એ રિલેશન કેવા થયા મુગલે આઝમ માટે, જ્યારે મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે આ ધૂન લતાજીએ બનાવી, અને લતાજીને જ્યારે નૌશાદે સંભળાવી ત્યારે કહ્યું કે જો લતા તું આ ધરતી પર અવતરી ના હોત અને તું જો આ ગીત ગાવાની ના હોત તો મેં આ ગીત બનાવ્યું જ ના હોત। ये सिर्फ ये गाना इसलिए बना है क्योंकि इस धरती पे लता मंगेशकर नाम की एक गायिका है। तो हवे पछीनु जे गीत छे ए पण मुगले आजम नु छे। नौशाद जी ए इको इफेक्ट माटे लता जी ने बाथरूम मा बेसाडीने गवडावेलु ए जे वात छे जेना विशे ए गीत। तो नौशाद जी ए रेकॉर्डिंग मा ग्लेज टाइल्स वापर्या अने के आसिफे शूटिंग मा एनाथी 100 गणा हरीसा वापर्या, अने शूटिंग चालतुं हतुं त्यारे पृथ्वीराज कपूरना जे हावभाव ઓન કેમેરા હતા એવા જ હાવભાવ નિર્માતા શાપુર પાલનજીના હતા। કાંઈ માનસ શું કરે છે, બાવાજીનું દિવાળું કડવા બેઠા છે કે શું? તો પ્રિયંકા જોશભેર ગાવાની છે કે પ્યાર ગયા તો ડરના ક્યાં, કેમ કે અત્યાર સુધી આવતી હતી ત્યાં સુધી મિસ પ્રિયંકા હતી, આ વખતે મિસિસ પ્રિયંકા થઈને આવી છે, અને એમના પતિ દેવ દેવપ્રિય રોય આજે હાજર છે। જોરદાર તાળી થઈ જાય દેવપ્રિયજી, અને લગભગ પહેલી વાર આટલા મોટા શોમાં એમને સાંભળી રહ્યા છે દેવપ્રિયજી, એટલે એમની પત્ની પ્રેમિકા છે તો એમને ખબર હતી, પણ ગાયિકા છે એનો અહેસાસ એ આજે કરશે। તો મુગલે આઝમના સરસ મજાના ગીત સાથે આગળ વધીએ। I'm not afraid to die।
પિતાજી દીનાનાથજી સાંગલીમાં એક સમયે એમની 16 ઓરડાની હવેલી હતી. નાટક અને સંગીતથી એમને મન થયું કે ફિલ્મો બનાવું, અને ફિલ્મોની ધૂન એમને મોંઘી પડી, ફિલ્મો નિષ્ફળ ગઈ, દેવું થયું, દારૂની શરૂઆત થઈ અને હતાશા અને બીમારીની ઘરતામાં ધકેલાયા. 41 વર્ષની કાચી ઉંમરે દીનાનાથજીનું અવસાન થયું ત્યારે કુલ બચત હતી 6 રૂપિયા. લતાજીની ઉંમર હતી 13 વર્ષ. 5 ભાઈ બહેનોમાં સૌથી મોટા અને અભણ કહી શકાય એવી પત્ની, તો કમાઈ શકે એવા માત્ર લતાજી જ હતા. લતાજીએ ન છૂટકે સ્ટેજની દુનિયા પર પગ મૂકવો પડ્યો અને દીનાનાથજીના એક મિત્ર હતા વિનાયક તાંબે, માસ્ટર વિનાયક નામથી જાણીતા હતા, હિરોઈન નંદાના પિતાજી, એ એમને મુંબઈ લઈ ગયા અને 80 રૂપિયાના પગારે એમણે મરાઠી ફિલ્મોમાં કામ કરવાનું 13 વર્ષની ઉંમરથી શરૂ કર્યું અને 6 જણાના પરિવારનું ગુજરાન માત્ર લતાજીની આવક પર ચાલતું હતું. એટલે લતાજી એક મહત્વનો નિર્ણય લીધો કે લગ્ન નહીં કરું. તો આ લતાજીના સંઘર્ષની વાત હું આગળ કરીશ, પણ જે પ્રેમ લતાજીને ભારતની જનતાએ આવનારા 60 વર્ષ સુધી આપ્યો એના માટે કદાચ લતાજી આજ ગીત ગાવું પડે ફિલ્મ અનપડનું, અને સંગીત ફરી એકવાર મદન મોહનનું, કે આપકી નજરોને સમજા પ્યાર કે કાબિલ મુજે. सुरीली है कि इसका कोई मुकाबला नहीं है, लेकिन हमारी सूरत की जो ऑडियंस है ना वो भी गाने का शौक रखती है, और अगर आप चाहे तो ये भी एक इसका मुखड़ा गा सकते हैं. सुनना है आपको इनके पास, तुम्हारे गावानू चाहिए सांबर से, अरे 10 माथी माक आपसे तुमने मुखड़ू गा से, मुखड़ू बदाय गावानू से.
आज आपकी नजरों ने थोड़ा सा जान करके दे। क्या बात, बहुत अच्छे। अभी जो आपने सुना वो दुनिया का सबसे बड़ा कोरस था, एक साथ 700 लोग ने कोरस गाया। अभी तक किसी ने इतना बड़ा कोरस गाया नहीं होगा। तो कितने, 10 में से कितने दिए इनको? 11। क्या बात, क्या बात, बहुत अच्छे। थैंक यू अरण्या, बहुत अच्छे। एक बार जोरदार ताड़ी थी जाए। तो लता जी, લિરિક્સ ની બાબત માં બહુ ચોખલિયા હતા। બુટ પોલિશ નામની ફિલ્મ હતી, તમે જોઈ હશે, રાજ કપૂર એ બનાવેલી। એમાં એક ગીત હતું, હસરત જયપુરી લખીને લાવેલા, ધનંજયભાઈ ક્યાં ગયા સાંભળજો। એણે છે ને શબ્દ એમ લખેલા કે મેં બજારો કી નટખટ રાની। હવે લતાજી રિહર્સલ કરતા હતા, પછી એમને બજારો કી રાની એટલે શું એમ વિચાર આવ્યો, બજારો કી નટખટ રાની એટલે આ કેવા વર્ડ્સ છે હસરત જયપુરી ને, એમ કે આ વર્ડ્સ બરાબર નથી। એટલે હસરત જયપુરીએ ખિસ્સામાંથી પેન કાઢી અને એ બજારોમાંથી જા છેકીને હા કરી દીધો કે બહારો કી નટખટ રાની હવે ગાઓ। એટલે લતાજી એ પૂછ્યું કે હવે ચાલશે? તો કે ના, તમારા મનમાં તો બજારો કી રાની જ હતું ને, એટલે નહીં ગાઉં। અને એણે નહીં ગાયું અને એ ગીત આશાજીના અવાજમાં છે। એટલે બુડ્ઢા મિલ ગયા ગીત પણ જબરજસ્તીથી હવે રાજ કપૂરના બહુ મોટા ચાહક અહીંયા બેઠા છે અને ઓનર કિલિંગ કરી શકે એવા ચાહક છે, પણ એ ગીત એમણે જરા ચીટિંગ કરીને ગવડાવેલું। એટલે રાજ કપૂર સાથે 9 વર્ષ સુધી એમણે અબોલા રાખેલા। તો આગળ વધીએ, ધનંજયભાઈ મને સમજાવતા હતા સત્યમ શિવમ સુંદરમનું ગીત જે છે એ શબ્દોના અર્થ સાથે એમણે મને સમજાવ્યું કે આ સાંભળવા લાયક ગીત છે, બાકી હું તો એને જોવા લાયક ગીત જ સમજતો હતો। તો સંગમ ફિલ્મ જેની વાત કરી, બુડ્ઢા મિલ ગયામાં પ્રોબ્લેમ થયેલો, શંકર સાથે 3 વર્ષ નહીં બોલ્યા, રાજ કપૂર સાથે 9 વર્ષ નહીં બોલ્યા, પણ એ ફિલ્મમાં બીજું એક યાદગાર, બધા જ ગીતો આમ તો યાદગાર હતા, ખાલી ફિલ્મ થોડી લાંબી હતી ચિંગમ જેવી, સંગમ। તો સરસ મજાના ડ્યુએટ સાથે કિશોર પરાસર, અને બહુ મજાનું ગીત છે, રાગ શિવરંદી પર આધારિત અને શૈલેન્દ્રજીના બહુ જ સુંદર શબ્દો છે, એના જે અંતરાના શબ્દો છે ખૂબ મજાના શબ્દો છે। Thank you.
की दुनिया में दो दिल मुश्किल से समाते हैं, क्या खैर वहाँ अपनों तक के साए भी न आने पाते हैं, साए भी न आने पाते हैं। हमने आखिर क्या देख लिया, क्या बात है, क्यों हैरान है हम, एक दिल के दो अरमान है हम। ओ मेरे सनम, ओ मेरे सनम, दो जिस्म मगर एक जान है हम, एक दिल के दो अरमान है हम। ओ मेरे सनम, ओ मेरे सनम। बहुत अच्छे, क्या बात है। तो भाई याद आवे छे कि तेरे थोड़ा મુકુલ ચોક્સી સામે બેઠા છે એટલે સેન્સ્યુઅસ કહી શકાય એવા બે ગીતો એમણે ગાયા છે, એક બાહો મેં ચલે આવો અને અનામિકાનું હમસે સનમ ક્યા પરતા, અને એક ઇંતેકામ ફિલ્મનું આ જાને જા મેરા યે હુસ્ન જવા, બીજા કદાચ એક બે ગીતો આવા હશે। બાકી આ બધા ગીતો માટે આશાજી હતા, રાત અકેલી હૈ અથવા પિયા તું અબ તો આજા, તો લતાજીને આશાજીની કોઈ સરખામણી કરવી નથી, કરાય પણ નહીં। એક કમળ અને એક ગુલાબ, બાકીના બધા તગરીના ફૂલ, પણ આશાજી એક બાબતે ચડિયાતા હતા, આશાજી વર્સેટાઇલ હતા। લતાજી એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આશા માઇક કે સામને જો જો કરતી હૈ વો સબ મે નહીં કર સકતી। હવે એક જ વાક્યમાં આશાજીના વખાણ પણ આવી ગયા અને ટીકા પણ આવી ગઈ। આ બંને બહેનોના જે રસપ્રદ સંબંધો હતા એના વિશેની એક વાત આ ગીત પછી કહીશ। એક ડ્યુએટ રજૂ કરે છે કલાકારો, લતાજીએ મન્નાડેજી સાથે 100થી વધુ ડ્યુએટ ગાયા છે। મન્નાડે પણ એમના બહુ પ્રિય સિંગર હતા, એમની સાથે ટૂરમાં જ્યારે જતા ત્યારે મોટે ભાગે મન્નાડેજી એમની સાથે રહેતા। તો સુરની સાધના અને અવાજની ચોખ્ખાઈમાં બંને કલાકારો એકબીજાની હરીફાઈ કરે એવા હતા। તો રાત ઓર દિન 1967માં આવેલી ફિલ્મનું ગીત, ફરી એકવાર શૈલેન્દ્રજીના શબ્દો, સરસ મજાનું ડ્યુએટ। पास आओ दिल की गिरह
उम्र है अब कुछ और ही हो गए अब सपनों के झिलमिल न घर में जाने कहाँ खो गए अब हम राह पूछे किसी से न तुम अपनी मंजिल बताओ खोल दो चुप न बैठो कोई गीत गाओ લતાજીનું કામ 1942માં એમણે પિતાજીનું સ્થાન લીધું પછી એટલું વધી ગયું કે બહુ જલ્દી 2-3 વર્ષમાં એમણે સેક્રેટરી રાખવો પડ્યો એમના સેક્રેટરીનું નામ ગણપતરાવ ભોસલે હવે એક બાજુ પર સંગીતની દુનિયામાં નાની બહેનને લાવવા માટે આશાજીને સંગીત શીખવાડવાનું શરૂ કર્યું એને પણ ઓફિસમાં બોલાવતા પેલા ગણપતરાવ પણ હોય તો 16 વર્ષની ઉંમરે આશાજી આ ગણપતરાવ ભોસલે સાથે પ્રેમમાં પડ્યા અને ભાગી ગયા તો લતાજીને ડબલ નુકસાન થયું બેન પણ ગઈ અને સેક્રેટરી પણ ગઈ 3 વર્ષ સુધી બંને બહેનો વચ્ચે અબોલા રહ્યા પછી હેમંત ભોસલેનો જન્મ થયો પછી બધું સુધરી ગયું અને પ્રભુકુંજમાં તમને ખ્યાલ હશે પેડર રોડ પર બાજુબાજુમાં ફ્લેટ હતો અને એ ફ્લેટની વચ્ચે દરવાજો એક હતો અને આ દરવાજાની વચ્ચેથી એમની અવર જવર કાયમ રહેતી એટલે બહારનું ખખડે તો ખખડે પણ અવર જવર કાયમ રહેવી જોઈએ તો લતાજીના ગીતોની યાત્રા ચાલી રહી છે આશીર્વાદ નામની ફિલ્મમાં લતાજીએ ગીત એવું ગાયું છે કે એ એમના પોતાના બચપન સાથે જોડી શકાય આ ગીતના જે આ ગીત પણ તમને ક્યાંય કદી ઓર્કેસ્ટ્રામાં સ્ટેજ પરથી સાંભળવા નહીં મળ્યું હોય રાગ તોડી પર આધારિત આ ગીત છે આ ગીતના જે શબ્દો છે એ ફિલ્મમાં ભલે ગમે તે રેફરન્સમાં હોય પણ લતાજીના દિલની ખૂબ નજીક હતા કેમકે એમણે પોતે જે બાળપણ ભોગ્યું એમણે પોતે જે બાળપણ જોયું એ બાળપણની વાત આ ગીતના શબ્દોમાં આવી ગઈ છે તો એ રીતે વસંત દેસાઈનું સંગીત છે અને ગુલઝારજીના શબ્દો છે આશીર્વાદ ફિલ્મનું ગીત खुशबू है जीने की चाहों में
क्या बात, बहुत अच्छे, बहुत अच्छे। तो गुलाम हैदर लता जी ने पहली बार शशधर मुखर्जी पासे लई गया। फिल्मिस्तान ना मालिक शशधर मुखर्जी अशोक कुमार ने किशोर कुमार ना बने भी थाई गॉडफादर नी भूमिका मा हता, जेना पर नजर पड़े कृपा दृष्टि थाई एनु करियर बनी जाए। तो लता जी ने एम कही ने एमने रिजेक्ट करी दीधा के अवाज बहु पातळो छे, हा नहीं चाले। तो गुलाम हैदरे कह्यु के मुखर्जी साहेब हूँ तो पाकिस्तान जाऊँ छू, भागला थया छे, मारा थी रहेवाय एम नथी, पण लखी राखजो के एक दिवस आ छोकरीना घरनी आगळ संगीतकारोनी लाइन लागशे। बहु जल्दी एमनी आगाही साची पड़ी। एक बार चंदूलाल शेठ जे बहुज मोटा निर्माता हता ए कई खराब शब्द लताजी माटे बोली गया, आटली बात पर खेमचंद प्रकाशे नौकरी छोड़ी दीधी, एमनी राजीनामु आपी दीधु के आ छोकरी साहेब एमने हूँ गवड़ावानो छू अने तमे एना माटे आवुं बोल्या एटले हूँ आ नौकरी छोड़ी दऊं छू। अने पछी महल फिल्म 1949 में आएगा आने वाला गीत एमने गवड़ाव्यु अने इतिहासनी एक शुरुआत थई गई। तो लताजी ना आम आजे 1949 में महल आव्यू ए पछी धीरे धीरे नौशाद, शंकर जयकिशन, एस डी बर्मन, रोशन, सी रामचंद्र, अनिल विश्वास बधीज बधा ज संगीतकारों ने फेवरिट सिंगर बनी चूक्या था। अने हिरोइनो पण मधुबाला तो कॉन्ट्रेक्ट में लखावती कि मारा गीतों लताजी पासे गौड़ावाना रहेशे, एटले ए शरत करती कॉन्ट्रेक्ट में। धीरे धीरे मीना कुमारी, नरगिस, वैजंतीमाला, वहीदा रहमान, नूतन बधीज टोचनी हिरोइनो आ आग्रह राखती थी। तो आओ नरगिस माटे लताजीए गायेलू एक ड्युएट सांभळीए અનન્યાની સાથે કિશોર પરાશર। આવારા ફિલ્મનું આ ગીત છે, બહુ જ મજાનું ડ્યુએટ છે। प्यार कर लूंगा
नजरे तो चार कर लूंगा, दम भर जो इधर मुँह फेरे ओ चंदा, मैं उनसे प्यार कर लूंगा, नजरे तो चार कर लूंगा, दम भर जो उधर करता 8 वर्ष नाना हता तो लता जी ए एमने पण संगीत ना फील्ड मा लावानुं नक्की कर्युं अने कोई गुरु एमना शोधता हता लता जी। हवे लता जी त्यारे नौशाद साथे गाए, शंकर जयकिशन, एस डी बर्मा, अनिल विश्वास, सी रामचंद्र, मदन मोहन, रोशन आ बधा साथे लता जी ने गरोबो हतो, पण लता जी ए आमांथी कोईने पसंद करवाने बदले पोताना भाईना संगीत गुरु तरीके सलील चौधरी ने पसंद कर्या। તો આ એક જ વાતથી આપણને અંદાજ આવે છે કે સલીલ ચૌધરીનો લતાજીના મનમાં શું દરજ્જો હતો। તો આવો એમના સંગીતમાં તલત મહેમૂદ સાથે લતાજીએ ગાયેલું એક ગીત સાંભળીએ, પ્રિયંકા અને અમન, ઉસને કહા થા ફિલ્મ 1960।
क्या बात, बहुत अच्छे। तो आ सलील दा नो पण कमाल हतो, गायको नो पण कमाल हतो कि वेस्टर्न संगीत नी जे इन्फ्लुएंस छे एने पहली वार तो नहीं, पंकज मलिक ने बधा आगळ लावेला, पण बहु सरस रीते वेस्टर्न म्यूजिक नी इन्फ्लुएंस ने अने एनी जे सिम्फनीज छे ए सिम्फनीज ने हिंदी फिल्म संगीत मा लईने आव्या। तो लताजी जरा 11 वर्षना हता त्यारे एमणे एक आकाशवाणी पर ठुमरी गायरी क्लासिकल म्यूजिक, त्यारे तो फिल्मोमां आवानो कोई इरादो नहोतो। ए ठुमरी सांभळीने एमना દીનાનાથજીના ગુરુ હતા વજેબુવા નામના, એમણે કીધેલું કે એક ગાયિકા કે એક ગાયકને 3 કે 4 જન્મ લાગે જેટલું શીખવામાં, એટલું આ છોકરીને 10 વર્ષની ઉંમરે આવડે છે। અને ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન જ્યારે લતાજી વિશે એકવાર બોલ્યા કે કમબખ્ત કભી બેસુરી નહીં હોતી, એટલે પછી લતાજીએ કંઈ સાબિત કરવાનું રહ્યું નહીં। એમણે ધાર્યું હોત તો ક્લાસિકલ સિંગર પણ થઈ શક્યા હોત, પણ ફિલ્મોમાં ક્લાસિકલ સંગીત જે શુદ્ધતા સાથે એમણે આપ્યું એ ભલભલા ક્લાસિકલના સિંગર્સ માટે પણ મુશ્કેલ હતું। તો હવે પછીનું જે ગીત છે એ રાગ અહીર ભૈરવ પર આધારિત છે। ફરી એકવાર એવું એક ગીત કે જે ભાગ્યે જ તમને મંચ ઉપરથી સાંભળવા મળે, પણ આ ધનંજયભાઈની હિંમતને આપણે દાદ આપવી પડે કે આ ગીત એમણે પસંદ કર્યું। દેખ કબીરા રોયા ફિલ્મનું જ છે, રાગ અહીર ભૈરવ પર આધારિત મદન મોહનનું સંગીત છે, અનન્યાના કંઠે સાંભળીને। આ ગીત પણ મેં જ્યારે એમને મોકલ્યું ત્યારે એ કોણ સા ગાના, અને 1 કલાકની અંદર ગીત તૈયાર હો ગયા। બહુ અચ્છે અનન્યાજી, બહુ અચ્છે, બહુ બડી બાત, થેન્ક યુ।
તો લતાજીના કરિયરનો વ્યાપ આપણે વર્ષોમાં અને આંકડોમાં પણ માપી શકીએ, પણ એમની યાત્રા ગુલામ હૈદર અને શ્યામ સુંદર જેવા સંગીતકારો સાથે 1947 પહેલાં શરૂ થઈ, 1945થી લગભગ શરૂ થઈ હિન્દી ફિલ્મોમાં, અને 1995માં એઆર રહેમાન સુધી, જિયા જલે સુધી પહોંચી. તો હું એમ કહીશ કે એમણે બબીતા માટે ગાયું બેખુદી મેં સનમ, બબીતાની દીકરી કરિશ્મા માટે પણ ગાયું, કરીના માટે પણ ગાયું. આ તો બે જનરેશન થઈ, આ તો પોસિબલ છે, પણ તમને ત્રણ જનરેશનની વાત કરું. તનુજા માટે લતાજીએ સુંજા એ ઠંડી હવા ગાયું, આપણને ખબર છે. લતાજીએ તનુજાની મમ્મી સ્વપ્ના સમર્થ માટે નરસિંહ અવતાર ફિલ્મમાં પ્લેબેક આપેલું, અને પછી તનુજાની દીકરી કાજોલ માટે લતાજીએ ગાયું તુજે દેખા તો એ જાના સનમ. ત્રણ જનરેશન, સ્વપ્ના સમર્થ, તનુજા અને કાજોલ. તો નવી હિરોઈનો અને નવા ગીતો સુધી વાત પહોંચી છે, ત્યારે લતાજીના નવા ગીતો માટે આમ તો સ્કોપ નહોતો, જગ્યા નહોતી આજે, પણ એ ગીતોના મુખડાઓની એક માળા બનાવીને આ કલાકારો રજૂ કરશે. તેરે લિયે
जाए दूर तुमसे हो न जाए पास आओ गले से लगा लो क्या बात પરવીન શાકીર નામના પાકિસ્તાની કવયત્રીનું નામ તમે સાંભળ્યું હશે. એમણે ખુશબૂ નામના કાવ્ય સંગ્રહમાં એક નઝમ લખી છે જેમાં વાત એવી છે કે ચાઇનીઝ અને પાકિસ્તાની મહિલાઓનું ડેલિગેશન ભેગું થાય છે અને ભેગા થઈને એમની પ્રિય પ્રવૃત્તિ કરે છે, એટલે કે ભારતની ટીકા કરવાની શરૂ કરે છે. ભારત નિંદાનો દોર એક તરફ ચાઇનીઝ છે, એક તરફ પાકિસ્તાની છે. ભારત નિંદાનો દોર બરાબર જામ્યો છે ને ક્યાંક અચાનક રેડિયો ચાલુ થઈ જાય છે અને લતાજીનું ગીત વાગી ઉઠે છે તો આ બંને ડેલિગેશન એ ગીત સાંભળવામાં મગ્ન થઈ જાય છે અને ભારતની નિંદા કરવાનું ભૂલાઈ જાય છે અને બંને સમૂહની બહેનો પોતપોતાની ભાષામાં અદ્ભુત એમ બોલી પડે છે. તો આ નઝમનું શીર્ષક છે મુશ્તરકા દુશ્મન કી બેટી, અર્થાત કોમન એનિમીની દીકરી, સહિયારા દુશ્મનની બેટી. તો આને કહી શકાય લતા ઇફેક્ટ, જે મગજની તમામ ડિફેક્ટની પાર જઈને પ્રેમનો સંદેશો ફેલાવે છે. લતાજી ની વાત તો ઘણી બધી છે પણ સમય મને એમ કહી રહ્યો છે કે આગળ વધીએ. અનન્યા અને અમન એક અલગ
પ્રકારનું એક સરસ મજાનું રિવેટ હવે ભૂપેન્દ્રનો અવાજ આમાં છે. આમ ફિલ્મોમાં છે ને હિચકી આવે, હાસ્ય આવે, જાત જાતની વસ્તુ આવે, પણ આ ગીતની અંદર એક વસ્તુ એવી આવે છે જે તમે સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે. કલાકારના કંઠે આ ગીત ગવાયું તો
હવે પછીનું ગીત રજૂ કરતા પહેલા એક નાનકડી વાત મારે ખાલી કરવી છે કે લતાજી સાથે, લતાજીના લગભગ બધા જ શોમાં જેમણે એન્કરિંગ કર્યું, એવા હરીશ ભીમાણી સાથે ચલો ગુજરાતના શોઝનું મેં એન્કરિંગ કર્યું હતું અને અમને સાથે રહેવાની તક મળી હતી. ઘણી વાતો એમણે લતાજી વિશે ત્યારે પણ કરેલી, એમના પુસ્તકમાં પણ ઘણી વાતો છે. તો લતાજીનો દબદબો એવો હતો કે વિદેશ પ્રવાસમાં પણ જ્યાં ફ્રીલી ડ્રિંક્સ અવેલેબલ હોય પણ લતાજીની હાજરીમાં કોઈ કલાકારો શરાબ પીતા નહીં. પણ શરૂ શરૂમાં ગોયાનામાં, વેસ્ટ ઇન્ડિઝમાં એમનો શો ચાલતો હતો, તો વેસ્ટ ઇન્ડિઝના જે લોકો છે આપણા ઇન્ડિયન ત્યાં, તો નાચવાનું પહેલાં શીખે અને ચાલવાનું પછી શીખે એવા. તો લતાજીને ગમે નહીં કોઈ ડાન્સ કરે તો, પણ એક કોઈ ઓડિયન્સમાંથી કોઈએ નાચવાનું શરૂ કરી દીધું, એ પીધેલો હશે થોડો, એટલે લતાજી એની વાઈફને કીધું કે આને સંભાળો એમ. એટલે વાઈફે હાથ ઊંચો કર્યો તો એના હાથમાં પણ બિયર હતો. એટલે લતાજી અકળાયા કે એ ઓડિટોરિયમમાં બિયર અલાઉડ છે, પોલીસ ક્યાં છે, પોલીસ આમ જોવા લાગ્યા. એટલે દરવાજા પાસે પોલીસ ઉભેલો હતો, એણે પણ હાથ ઊંચો કર્યો, એના હાથમાં પણ બિયર હતો. પછી લતાજીએ શરતો ચાલુ કરી શો માટે. પિતાજીને વ્યસનના કારણે ગુમાવ્યા હોવાથી એમને સખત નફરત હતી આ બધી વસ્તુઓની, ગાઢથી નફરત હતી, આ શરાબથી નફરત હતી. એક સરસ્વતીના મંદિર તરીકે સ્ટુડિયો અને સ્ટેજને લેખતા હતા. તો હવે પછીના ગીત તરફ આગળ વધીએ. લતાજીના ગીતોમાં આમ શ્રેષ્ઠ ગીત કહ્યું કે એવું બહુ મુશ્કેલ છે, પણ મને જે ગમતા ગીતો છે એમાં વન ઓફ ધ બેસ્ટ સોંગ અન્નાડી ફિલ્મનું છે. આ નૂતન એના પર અભિનય પણ ખૂબ સરસ કર્યો છે. ઘરે જઈને યુટ્યુબ પર જોજો. અત્યારે પ્રિયંકાના કંઠે સાંભળીએ.
એવી અંજલિ ભારતભરમાંથી આવી. વચ્ચે કેવો સંબંધ હતો એ કદાચ ઘણાને ખબર નહીં હોય, એટલે એક વાત કરવા ઈચ્છીશ, એમને શ્વાસ લેવાની તક મળે. લતાજી 13 વર્ષના હતા ત્યારે નૂરજહાંની હિરોઈન તરીકેની એક ફિલ્મ હતી, એમાં બાળ કલાકાર તરીકે એમણે કામ કરેલું. પણ નૂરજહાં રોજ ફરજિયાત બાલિકા લતા પાસે એક ગીત ગવડાવતા અને એને બહુ પ્રોત્સાહન આપતા. લતાજી નૂરજહાંને જ્યારે બડી દીદી કહેતા અને નૂરજહાં લતાજીને લત્તો એમ કહેતા, લત્તો એ લોકો પંજાબી સ્ટાઇલમાં ઓકારાન કરી નાખે. 1947માં નૂરજહાં પાકિસ્તાન ચાલી ગયા. એ જમાનામાં સખીપણા એમના એવા હતા કે લતાજી દર અઠવાડિયે નૂરજહાંને ફોન કરતા, અને એ દિવસે જે દિવસે ફોન કરવાનો હોય મંગળવાર નક્કી લગભગ કરેલો હતો, તો એ દિવસે બધા સંગીતકારો લતાજીના ઘરે આવી જાય. ફોનના ખર્ચા લતાજીને જ પોસાય, પણ નૂરજહાં સાથે વાત બધાએ કરવી હોય. લતાજી અને નૂરજહાં એકબીજાને ગીતો સંભળાવતા, અને ભારતથી પાકિસ્તાન વચ્ચે ત્યારે 1947 પછીના ગાળામાં આટલો લાંબો ફોન ચાલે એટલે ભારતનું જાસૂસી ખાતું પણ શંકાથી આ ફોનને સાંભળતું. શંકા ધીરે ધીરે સંગીતના રસમાં પરિવર્તિત થઈ ગઈ. પછી તો કોઈ અઠવાડિયું ખાલી જાય તો જાસૂસી ખાતું નિરાશ થઈ જતું. હજુ આગળ એક વાત મારે કરવાની છે, પણ એક દસ્તક ફિલ્મનું ગીત આપણે સાંભળીએ, સરસ મજાનું. ફરી એકવાર મદન મોહનનું સંગીત છે અને ખૂબ ખૂબ મજાનું આ ગીત છે. લતાજી એકવાર અમૃતસર ગયા, હવે લતાજી એમને નૂરી કહેતા, નૂરી. તો આ લત્તો અને નૂરી બંનેએ નક્કી કર્યું કે આપણે વાઘા બોર્ડર પર મળીએ. 1954ની વાત કરું છું. બંને મળ્યા, નૂરજહાં કેરીનો રસ અને બિરયાની લઈને આવ્યા. તો દુનિયામાં લીડરો ના હોય તો ગોળી અને બોમ્બના બદલે કેરીનો રસ અને બિરયાની નહીં આપલે વધુ થાય. આગળ વધીએ. પ્રિયંકા અને અમનના કંઠે લીડર ફિલ્મનું એક અલગ અલગ રંગના ગીતો પસંદ કરવાની કોશિશ કરી છે. ધનંજયભાઈ કહેતા હતા કે થોડા ફાસ્ટ સોંગ પણ આપણે રાખીએ અને
એવું જ એક આ લીડર ફિલ્મનું ગીત છે, નૌશાદનું સંગીત, શકીલ બદાયુનના શબ્દો, અને ખૂબ સરસ રીતે રફી સાહેબ અને લતાજીએ ગાયું છે. માત્ર જય કિશનનું સંગીત છે, એમાં સરસ મજાનું એક ગીત લઈને. कहते हुए भी
समझ बैठे कि मैं तुझसे मोहब्बत करता तेरे हुस्न की क्या तारीफ करूं तेरे हुस्न की क्या तारीफ करूं कुछ कहते हुए भी डरता हूं कहीं भूल से तू न समझ बैठे कि मैं तुझसे मोहब्बत करता हूं मेरे दिल में कसक से तेरी बात में गीतों की सरगम तेरी चाल में पायल की छमछम तेरी बात में गीतों की सरगम तेरी चाल में पायल की छमछम कोई देख ले तुझको एक नजर कोई देख ले तुझको एक नजर मर जाऊं मैं भी हूँ अजब एक दीवाना मरता हूँ न आहे भरता हूँ कहीं भूल से तू न समझ बैठे कि मैं तुझसे मोहब्बत करता कुछ कहते हुए भी डरता हूँ कहीं भूल से तू न समझ बैठे कि मैं तुझसे मोहब्बत करता हूँ बहुत अच्छे क्या बात वाह मन वाह प्रियंका पर प्रैक्टिस नहीं असर देखा है तो धनंजय भाई ने जब स्टेज पर रिहर्सल करवानो भाई तो हवे एक गीत मैं कैंसल करेलू खास धनंजय भाई केवा आव्या के गीत कैंसल करवानी जरूर नहीं 5 मिनिट वधारे थशे तो वांधो नहीं तो किशोर अने अनन्या ने विनंती करीश जो गाना हमने उड़ा दिया था उसको वापस उतारो नीचे कहता है दिल रास्ता मुश्किल
हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल पटेल जे रीते एकला हाथे अपनी वच्चे थी लता जी जाए एनो आपणे अफसोस व्यक्त करता होईए छे पण मयूरभाईना पिताजी भूपेन्द्रभाई जे कायम एमना शोजमां बीजा कीबोर्ड पर हता ए कोरोनाना समयमां आपणी वच्चे थी गया एमने पण एमनी भाव सफर थईने एमनी स्मृतिओने याद करूं छुं अने एमना सुपુત્રને એટલો બધો કળાનો વારસો આપીને ગયા છે એકવાર જોરદાર તાળી મયૂર માટે થઈ જાય ભૂપેન્દ્રભાઈની જગ્યા ખાલી છે ખાલી જ રહેશે કાયમ એમનો હસતો ચહેરો અને એમનું જે ટોપ ક્લાસ પ્લેઇંગ હતું હંમેશા યાદ આવતું રહેશે પણ આપણી પાસે મયૂર છે મેં તમને એક સવાલ પૂછેલો હતો લતાજીએ મ્યુઝિક આપેલું ફિલ્મમાં સંગીત આપેલું જોયું કોઈએ એમણે 5 મરાઠી ફિલ્મોમાં મ્યુઝિક આપેલું અને એમનું આનંદ ઘન એવા નામથી એ મ્યુઝિક આપતા હતા તો સી વોઝ અ મ્યુઝિક ડિરેક્ટર ઓલ્સો હવે પછીનું ગીત આપણું ટાઇટલ સોંગ છે અને એના પછી હજુ એક ગીત છે આંધી ફિલ્મનું આ ગીત છે તો તમને ખબર છે કે આરડી બર્મન એ 1980માં એમણે આશાજી સાથે લગ્ન કર્યા લગભગ 73થી એમની સાથે રિલેશનમાં હતા પણ હી હેડ અ વિઝન કે જે ગીત લતાજીનું હોય એ લતાજીને જ આપતા અને આશાજીને લાયક જે ગીત હોય એ જ આશાજીને આપતા તો આંધી ફિલ્મમાં લગભગ બધા જ ગીતો એમણે
લતાજી ને આપ્યા છે. બધા જ ગીતો સરસ છે, પણ આ ગીત કોઈ ચોક્કસ કારણસર આપણે એને ટાઇટલ સોંગ બનાવ્યું છે કે તેરે બિના જિંદગી છે. કોઈ લતાજી લગભગ નિષ્ક્રિય હતા, ગાવાનું ઘણા વર્ષોથી બંધ કરેલું, શોઝ ઘણા વર્ષોથી બંધ કરેલું, એટલે એમનો એ આપણી વચ્ચેથી સદેહે ચાલી જાય તો આપણે કોઈ શીખવા કોઈ ફરિયાદ ન કરી શકીએ. 3 વર્ષની ઉંમરે કોઈ સમયનો લઈ જાળવીને ગૌરવભેર વિદાય લે તો વિધાતા સામે કોઈ ફરિયાદ નથી. એટલે આપણે એમ કહીએ કે તેરે બિના જિંદગી છે કોઈ શીખવાતો નહીં, બલકે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે જે સમયકાળમાં, જે સદીમાં, જે દાયકાઓમાં ભગવાને લતાજીને આ ભૂમિ પર અવતાર્યા, એ જ સમયકાળમાં આપણને પણ જન્મ આપ્યો. નહીં તો આપણે પણ કહેતા હોત કે તેરે બિના જિંદગી ભી લેકિન જિંદગી તો નહીં, જિંદગી નહીં. તો કિશોર અને પ્રિયંકાજી જિંદગી
से शिकवा तो नहीं। बहुत अच्छे अंतिम चरण पर आवीने उभो छे त्यारे आ सुंदर अवाज अमारो बधानो कलाकारोनो गायकोनो वाद्यकारोनो तमारा सुधी क्षति रहित रीते जे पहुंचाड़ी रह्या छे कृपा निदान साउंड ना गीला भाई एक बार जोरदार ताड़ी एमना माटे थई जाय। खूब सुंदर साउंड आजे एमने प्रोवाइड कर्यो छे। मने मने पोताने मारा ज अवाज पर मान थाय छे एटलो सरस अवाज आजे ए रजू करी रह्या छे। मित्रों लताजीनो अवाज लताजीना गीतों आ समयखंडमां अने आ भारतना भूमिखंडमां जीवी गयेला प्रत्येकनी स्मृतिनो खजानो छे जे कदी खूटवानो नथी। पण आ समय આપણને જે સમય ફાળવવામાં આવ્યો છે સમય ઓવર થઈ ગયો છે પૂરો થઈ ગયો છે છેલ્લા ગીત પર આપણે પહોંચી ગયા છીએ ત્યારે હવે એક તમને બધાને એક મેમોરી એક સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું છે એ ઘરે લઈને જવાનું છે અને આ ગીત શરૂ થાય એના મુખડા દરમિયાન તમારે એને શાંતિથી સાંભળવાનું છે પણ જેવો અંતરો ચાલુ થાય અંતરાનું મ્યુઝિક પૂરું થાય અને પહેલો અંતરો શરૂ થાય ત્યારે આ લહેરાવવાનું છે વાર છે હજુ જરાક વાર હા હવે એટલા માટે આ કરવાનું છે કેમ કે કાલે વોશિંગ્ટન પોસ્ટ ન્યુયોર્ક ટાઈમ્સ અને લંડનનું જે પેલું પેપર આવે છે લંડન સમાચાર એમાં આ ફોટો આવવાનો છે એટલે બધાએ જે નહીં લહેરાવશે તો એમ ખ્યાલ આવી જશે કે આ લોકો ઇન્ટરેસ્ટેડ નહોતા આ લોકો ભૂલથી આવી ગયેલા એટલે અહીંયાથી આપણે ફોટા પણ પાડવાના છે તમારા વિડીયોગ્રાફી પણ થઈ રહી છે એટલે આ છેલ્લું જે સોંગ છે એ સોંગ પર આપણે હા હું કોરસ સિંગરને બી અહીં લઈ લેજો અમન આવી જાઓ અનન્યા આવી જાઓ આપ સબ સિંગર સ્ટેજ પે આ જાયેંગે ધનંજયભાઈ તમે પણ આવો હોય તો આવી જાઓ હા એ કરાવું છું ઓડિટોરિયમ લાઇટ જરા ફૂલ કરી દેજો હા હાઉસ લાઇટ અરે રે રે આટલા બધા લોકો છે સરસ તો 700થી વધારે લોકો છેલ્લે સુધી આવા કાર્યક્રમમાં હાજર રહે આવા સમયમાં એકવાર જોરદાર તાળી તમારા માટે થઈ જાય મિત્રો ભારત રત્ન લતાજી આમ તો વિશ્વ રત્ન છે આવી જાઓ સાહેબ ઉપર આવી જાઓ અને સજોડે આવો તો સજોડે આવો સેવંતીભાઈને આપ્યું બસ સરસ ગુડ ગુડ ફાઇન વિશ્વમાં કોઈ પણ ગાયિકા લતાજી જેટલી શુદ્ધતાથી સ્વરને સાધી શકી હોય એવું હું માનતો નથી લતાજીની પોતાની ફેવરિટ ગાયિકા વિશે એમને પૂછવામાં આવેલું તો એમણે કીધું ઉમ્મે કુલસુમ નામની ઇજિપ્તની ગાયિકા છે મારી ફેવરિટ સિંગર છે જેના ગીત પરથી ઘર આયા મેરા પરદેશી ગીત એમણે બનાવેલું પણ મને નથી લાગતું કે લતાજીએ જે શુદ્ધતાથી સ્વરને સાધ્યો છે એટલી શુદ્ધતાથી વિશ્વમાં ક્યારેય બીજું કોઈ ગાયક સાધી શક્યું હોય ને એમાં એ દેશપ્રેમનું ગીત ગાવાનું એટલું એટલો બધો ભારત પ્રેમ એટલો બધો દેશપ્રેમ લતાજી નાની ઉંમરથી દેશપ્રેમનું ગીત ગાવાનું આવે એટલે લતાજી જીવ રેડી દે તો લતાજીને પ્રિય એવા દેશપ્રેમના સુર સાથે આપણા હૃદયના તારને મેળવીને માતૃભૂમિ અને એના શહીદોને વંદન કરીને આજની સાંજના સ્પંદનો સાથે છૂટા પડતા પહેલાં એક જ શેર કહેવો છે કે મોહબ્બત એક ખુશ્બુ હૈ હમેશા સાથ રહેતી હૈ મુલાકાતે હમેશા વક્ત કી પાબંદ હોતી હૈ મુલાકાતે હમેશા વક્ત કી પાબંદ હોતી હૈ મોહબ્બત એક ખુશ્બુ હૈ હંમેશા સાથ રહેતી હૈ ખૂબ
शहीद